ફાળી તાલુકાના તરમાલીયા ગામના ભેસુફળિયામાં રહેતી હર્ષના નામની પરિણીતાએ સંતાન સુખ નહીં મળતા ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 3 વર્ષ પહેલા તરમાલીયા ગામના આશીષ પટેલ સામે લગ્ન ગ્રંથથી જોડાનાર હર્ષનાએ પારડી રેલવે સ્ટેશન નજીક આવી સુપરફાસ્ટ ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કર્યો હતો. જોકે તેણે આપઘાત કરતા પહેલા પતિને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં નિસંતાન હોવાના કારણે જીવન ટૂંકાવતી હોવાની કેફિયત કરી હતી. પછી પોયરાને મેસેજ કરે કે ભાઈ મારા કપડા લઈને ત્યાંથી લાવી આપશે એમ કે પોરીને જીવવાની આશા હતી. મારી પોરી જાણી જોઈને નહીં એવું કરા જો તેણે મને એવું નહીં કહેલું કે મમ્મી મેં મને આવી તકલીફ છે તમે એ નહીં આવું કરે હું મને નહીં કીધી મેં મારી દીકરી તમને ક્યારે ખબર પડી કે અમને તો રાતના મારા ધોની તો ગયેલા હું તો સારંગપુર એ ગાડીમાંથી રસ્તેથી ફોન કરે કે ભાઈનો ફોન આવ્યો કેમ કે તમે કેમ નહીં આવ્યો કા આપઘાત કર્યો બેબી તમારે રેલવે એમ કે મને નહીં ખબર એમાં વાત કરે કે જાણો રેલવે નો રસ્તો બી મારી દીકરી આજ સુધી નહીં જોઈ લઉં તો મારી દીકરી અઠવાડે જેવી બી નહીં એકલી જાય સાસરામાં કેવી રીતે રાખતા હતા એને આમ તો સારા હતા પણ એ લોકોનો પરિવાર જોઈતું હતું તો 2 વર્ષમાં ભગવાનની બી પરિવાર આપે તો દવાખાને જતા હતા તેને એક પ્રોબ્લેમ કાઢેલો તો આયુ બી કર્યું પણ મારી દીકરીને નહીં પરિવારથી એ તો ઓપરેશન કરે તો સામે એમ કહેલું તો પોરી એકવાર કહેતી બી હતી કે મમ્મી જાણે પપ્પાને ઘેરે પૈસા આપે જાણે 25,000માં ઓપરેશન કરવાની એમ કે મેં દીકરીને કીધું કે મારે બહુ દેવું છે તો હમણાં નહીં થાય એમ જરૂરથી રાખ રાખને પરિવાર તો એનું મોડું બી થાય એમ મેં આપા પૈસા પણ દૂધી રાખ રાખે એમ કીધું તો મારી દીકરી સમજી ગયું મમ્મી હમણાં નહીં બી કરવાની એમ કે દીકરીને આપકાશને લીધે અમને ડાઉટફુલ લાગે છે અને અમને દર્શન નથી કરવા દીધા પોરીને મમ્મીને અમારા બહેનોને. હા તમે આજે ક્યાં આવ્યા છે અત્યારે? હા અત્યારે ક્યાં આવ્યા છો તમે? પાટણ પોલીસ સ્ટેશન. હા ત્યાં શું રજૂઆત કરવાના? હવે આ રજૂઆત કરવાની છે. કઈ રજૂઆત કરવાની છે? કઈ જ્યારે પીએમ કરવા ગયેલા ને એક મિનિટ પીએમ કરે ને ત્યાં એ લોકો સાથે અમે રજૂઆત કરી કે જ્યાં સુધી અમે ત્યાં એ લોકો એના મમ્મી ને પપ્પા એ લોકો ઘેરે એના છોકરાને ઘેરે નહીં જાય ને એ પહેલા ત્યાં બોડી એને ઘેરે નહીં લઈ જવાની. ચિઠ્ઠી મળી આવી છે એવું કઈ વાત મળી? ચિઠ્ઠી મળે છે ને પણ એમાં લખેલું છે એક સાઈડ પર અલગ લખેલું છે એક સાઈડ પર અલગ લખેલું છે. શું લાગે છે એમાં તમને? કઈ એમાં અક્ષરમાં બી તફાવત લાગે છે. જે છે ને એ સીધા અક્ષરમાં છે ને આજે લખેલું છે ને એ આડા અક્ષરમાં લખેલું છે. હા ફરિયાદ કરે. હા હા કેટલા વર્ષથી આ લગ્ન ગાળા ને? લગ્ન 3 વર્ષ. આ ત્રીજું વર્ષ ચાલે. તમને શું લાગે છે આપઘાત કર્યો છે? બીજું કોઈ કારણ હશે? બીજું તો કશું નહીં કારણ. તીને મારતો હતો. શું નામ હતું તમારી દીકરીનું? હર્ષના.